प्रकार छे बोध कथा। हवे बोध कथा एटले के जेमाथी आपने कईक बोध मळे के कईक सारू शीखवा मळे एवी कथा, एवी वात, एवी वार्ता एटले के बोध कथा। तो आ जे पांच दाणा जे बोध कथा छे सरस मजानी, एनी अंदर जे ससराजी छे ए पोतानी जे चार वहु छे एनी सूझ समझण आवडत अने होशियारी जेना विशे जाणवाने एमने इच्छा थाय छे अने तेओ પોતાની જે ચાર વહુઓ હોય છે એમને ડાંગરના પાંચ પાંચ દાણા આપે છે અને કહે છે કે આ તમે સાચવીને રાખજો। હવે જે આ ચારે વહુઓ જે છે એ જે ડાંગરના જે પાંચ દાણા છે એ પોતાની આવડત સૂઝ સમજણ પ્રમાણે ચારે વહુઓ એ ડાંગરના પાંચ દાણાનો ઉપયોગ કરે છે અને આપણે જોઈએ કે તેઓ શું ઉપયોગ કરે છે અને ત્યારબાદ કેવી રીતના જે સસરાજી છે એમને જાણવા મળે છે કે કઈ વહુ વધારે હોશિયાર અને આવડતવાળી કે કઈ વહુનામાં કયા ગુણો છે એ એમની જે પાંચ દાણાના ઉપયોગ દ્વારા એમને તેઓ જાણી શકે છે। તો આપણે જોઈએ જે પાઠ છે પાંચ દાણા, આ જે બોધ કથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો છે। મિત્રો આપણે કોઈ પણ વાર્તા હોય તો એ વાર્તામાં એમ ખાસ કરીને તમે જુઓ કે હિતોપદેશ અને પંચતંત્રની જે કથાઓ છે ને એની અંદર સરસ સરસ મજાની બોધ કથાઓ આપેલી હોય છે કે જેના દ્વારા આપણને આપણા જીવનમાં કંઈક શીખવા મળે, એક સારો પાઠ મળે। તો આ બોધ કથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો છે। એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે। આ માટે શેઠ દીકરાઓની વહુને અનાજના પાંચ પાંચ દાણા આપી દાણાને સાચવી રાખવાનું જણાવે છે। થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા પાંચ દાણા માંગે છે ત્યારે શેઠને તે વહુઓની સૂઝ સમજ આવડત હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે। તો આપણે જોઈએ આગળ ધનપાલ શેઠ નું નામ દૂર દૂર સુધી જાણીતું હતું, મતલબ જે આ ધનપાલ શેઠ છે એ એટલા બધા પ્રખ્યાત હતા કે તેમનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું। દૂર દેશાવર સાથેનો એમનો વેપાર ચાલતો હતો, દૂર દેશાવર, દેશાવર એટલે કે પરદેશ સાથેનો એમનો વેપાર ચાલતો હતો। એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી, લક્ષ્મીની છોડો ઉછળી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન ઉછળવી, લક્ષ્મીની છોડ ઉછળવી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું એટલે કે તેઓ ખૂબ જ ધનવાન હતા અને તેમનો વેપાર દૂર દૂર સુધી પણ જાણીતો હતો। તેમ કહે છે કે એમના આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી, ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું, એમના ઘરમાં એમ કે ખર્ચતા પણ ખૂટે નહીં તેટલું ધન, તેટલી સમૃદ્ધિ હતી। આમ છતાં શેઠ ગણતરી વાળા હતા, એ સમજતા હતા કે ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય। એમને એમ કહેવાય કે એમના ઘરે ખર્ચતા પણ ખૂટે નહીં એટલું ધન હતું, છતાં પણ શેઠ એમ કહેવાય
કે ગણતરી વાળા હતા. ગણતરી બાજ એટલે કે વિચારીને કામ કરનાર. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે તમે જુઓ કે પોતાની પાસે પુષ્કળ ધન હોવા છતાં પણ, અને મિત્રો સાચી જ વાત છે, કારણ કે જો તમારી પાસે ગમે તેટલું ધન હોય અને તમે આડેધડ એનો ખર્ચ કરો તો એમ કહેવાય કે આપણે કહેવત છે કે કુબેરનો ભંડાર હોય ને તો પણ એમ કહેવાય ખાલી થઈ જાય. આડેધડ એનો ખર્ચ કરો તો કુબેરનો ભંડાર હોય તો પણ ખાલી થઈ જાય. અને અહીંયા શેઠ કહે છે કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. એ પણ સાચી વાત છે, કારણ કે તમે જો કે પુરુષ છે એનું કામ કમાવાનું છે, પરંતુ ઘર કેવી રીતના ચલાવવું, કેવી રીતના જે પોતે ધનનો ખર્ચ કરવો, ક્યાં ખર્ચ કરવો, એ બધી આવડત એમ કહેવાય કે ગૃહિણીમાં હોય તો જ ઘર વ્યવસ્થિત ચાલે. કારણ કે તમે જુઓ કે ઘણી બધી ગૃહિણીઓ એમ કહેવાય કે આડેધડ ખર્ચ કરતી હોય છે. આડેધડ ખર્ચ કરે એટલે ગમે એવું એમ કહેવાય પગાર હોય ને તો પણ એમ ખૂટી રહે, પરંતુ જ્યાં જરૂર છે હકીકતમાં, જ્યાં આપણે જે પણ વસ્તુની જરૂરિયાત છે એ એમ કહેવાય કે એક આયોજન પ્રમાણે આપણે જો ચલાવીએ તો એમ કહેવાય વાંધો આવે નહીં. એટલે જે ધનપાલ શેઠ છે એ પણ એવું માનતા કે જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક, અઢળક એટલે કે પુષ્કળ ધન હોય તો પણ ખૂટી રહે. પુષ્કળ ધન હોય તો પણ એમ કહેવાય કે ખૂટી રહે. શેઠને ચાર દીકરા હતા. દીકરાઓની ચાર વહુ હતી. દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા. ધંધામાં જીવ પરો એટલે જીવ પરોવવો એટલે કે એક ચિત્ત થઈ જવું. આ જે રૂઢિપ્રયોગ છે, જીવ પરોવવો એટલે એક ચિત્ત થઈ જવું. દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ. એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. એટલે જે પોતાના એમના ચાર દીકરાઓ હતા ને, તેમના જે કામ ઉપર શેઠને પૂરો ભરોસો હતો, પરંતુ જે દીકરાઓની વહુ હતી એ એમ કહેવાય કે પોતે કેટલી ચાલાક છે ને, ઘરમાં ઘર રખવું એટલે કે ઘરમાં જે ધ્યાન હોવું જોઈએ, ઘર રખવું છે કે નહીં એ જાણવાની એમને ઈચ્છા થઈ. એની માટે એમને એમનું એક પારખું કરવાનું વિચાર્યું, એટલે કે કસોટી એક પરીક્ષા કરવાનું શેઠને વિચાર્યું. એક દિવસ શેઠે ચારે વહુઓને બોલાવીને કહ્યું, બેટા હું આજે તમને દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. એટલે શેઠે શું કર્યું કે ચારે જે દીકરાઓની વહુઓ છે એમને પોતાની પાસે બોલાવીને કહ્યું કે બેટા આજે હું તમને ડાંગરના, એટલે આપણે ડાંગર એટલે આ જે કણ છે જેમાંથી ચોખો નીકળે, બરાબર, એ ડાંગરની વાત કરે છે. તો એમ કે છે હું આજે તમને ડાંગરના પાંચ પાંચ દાણા આપું છું અને એ તમે સાચવીને, જતન કરીને સાચવીને રાખજો, અને ફરી ક્યાં ફરી પાછા હું ક્યારેક એ દાણાઓ જે છે એ પાછા માંગીશ. એમ કહીને એટલું કહી એમણે દરેક વહુને પાંચ પાંચ દાણા આપી અને વિદાય કરી. વહુ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. એટલે ચારે વહુએ શું કર્યું કે દાણા જે પાંચ પાંચ એમના સસરાજીએ આપ્યા એ દાણા લઈને હસતી હસતી ત્યાંથી ચાલી ગઈ. મોટી વહુ જરા ઉછાછળી અને છીછરી બુદ્ધિની હતી. જે મોટી વહુ જે છે જરા ઉછાછળી અને છીછરી બુદ્ધિની એટલે કે ઓછી બુદ્ધિવાળી, ઓછી બુદ્ધિવાળી એટલે કે અપરિપક્વ. ઘણા બધા શબ્દો છે એ કદાચ લખીશ નહીં, પરંતુ તેમને સમજાઈશ તો એ પણ ધ્યાન રાખજો. તો શું કે છે કે ઓછી બુદ્ધિની સોરી છીછરી બુદ્ધિની એટલે કે થોડી ઓછી બુદ્ધિ એટલે કે અપરિપક્વ, એકદમ પરિપક્વ નહીં, ખૂબ જ હોશિયાર નહીં. તો ઓછી છીછરી બુદ્ધિની હતી. એને થયું ડોસાઈ કેવા ઝીણા જીવના છે, આપી આપીને ડાંગરના પાંચ દાણા આપ્યા. એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાતે સૂઈ ગઈ. સસરાજની વાતનો મર્મ એ સમજી શકી નહીં. મર્મ એટલે રહસ્ય, તાત્પર્ય.
કે જે મોટી વહુ હતી એ તો જે દાણા છે એમને એને એમ થયું કે આપે આપીને કઈ ડાંગરના પાંચ દાણા આપે એમ સસરાજી પણ કેવા ઝીણા જીવના છે એમ અને તેણે શું કર્યું કે જે ડાંગરના જે પાંચ દાણા હતા ને બારી બહાર ફેંકી દીધા ને નિરાતે સૂઈ ગઈ અને એ જે છે બહુ જે છે એમના એના સસરાજીના જે વાતનો મર્મ એટલે કે રહસ્ય તાત્પર્ય સમજી શકીને કે કંઈક તો કારણ હોય તો જેમ કે સસરાજીએ પાંચ દાણા આપ્યા હોય એવું તે સમજી શકી નહીં. બીજા છોકરાની બહુ જરાક લાગણી વાળી પણ લહેરી હતી, લહેરી એટલે કે તરંગી હતી. બીજા છોકરાની બહુ જરાક લાગણી વાળી હતી પણ તરંગી હતી. એને થયું સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા એ તો એની પ્રસાદી ગણાય, એને મામૂલી ચીજ, મામૂલી ઇચ એટલે કે તુચ્છ સાધારણ, એમ કે જે સસરાજીએ જે પાંચ દાણા આપ્યા છે એને મામૂલી એટલે કે સાધારણ તુચ્છ મામૂલી ચીજ ઘરે ફેંકી ન દેવાય, પાછા માંગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા સીવાર લાગવાની છે એટલે એને વિચાર્યું કે આ જે સસરાજીએ દાણા આપ્યા છે એ તેમની પ્રસાદી ગણાય અને એને ફેંકી ન દેવાય એટલે અને એમ વિચાર્યું કે જ્યારે તેઓ માંગશે ત્યારે કોઠીમાંથી કાઢીને આપતા સુવાર. મિત્રો, પહેલાના જમાના અત્યારે કેમ આપણે ઘઉં ભરવા માટે જે પીપળા હોય છે તો એવી રીતના પહેલાના જમાનામાં ઘઉં અનાજ ભરવા માટે કોઠીઓ હતી એટલે માટીની જે મોટી કોઠીઓ બનાવવામાં આવતી અને કોઠીઓની નીચે એક એમ કહેવાય કે થોડુંક છિદ્ર કામ કાણું રાખવામાં આવતું એમ અને એની નીચે કદાચ કોઈ કપડું કે એવી રીતના લગાવી દેવામાં આવતું એટલે માનો કે કોઠીઓ જે છે ને બહુ ઊંચી ઊંચી હતી એટલે ઉપર ચડીને અનાજ ન કાઢી શકે. માનો કે જ્યાં સુધી આખી ભરેલી હોય, બહુ ઊંચી હોય, માનો કાઢી હોય તો ઉપર ચડીને અનાજ ભરેલી હોય ત્યાં સુધી કદાચ કાઢી શકે, પરંતુ અડધે પહોંચે તો અંદરથી અનાજ કાઢી શકીએ નહીં એટલે નીચે જે ઓલું કપડું જે છે કાઢી નાખે એટલે ઓટોમેટિક જે અનાજ જે છે દાણા જે છે એ બહાર આવવા માટે આવા મને એને જે જેટલા જોઈએ છે એટલા લઈને વળી પાછું જે કપડું છે એ લગાવી દેવામાં આવતું. તો એમ કહેવાય એને એવું વિચાર્યું કે જ્યારે સસરાજી માંગશે ત્યારે કોઠીમાંથી કાઢીને આપતા શું વાર એટલે તે દિવસે એમને આપી દીધું છે એટલે એવો વિચાર કરી દાણા ફૂલીને તો કણ જે છે ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. હવે પછી જે ત્રીજા છોકરાની બહુ જરાક ઝીણા સ્વભાવની હતી એણે વિચાર્યું સસરાજીએ આપેલા પાંચ દાણા દાબળીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે દાબળી ખોલીને કાઢી આપવા એમાં કંઈ મોટી વાત નથી એમ વિચાર કરી એણે એ દાણાને દાબળીમાં મૂકી સંગ્રહી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. જે પ્રથમ વહુ છે એને એ દાણા જે છે બહાર ફેંકી દીધા, બીજી વહુ છે એ દાણા ફૂલીને કણ ખાઈ ગઈ અને જે ત્રીજી વહુ છે એને એમ થયું કે એમાં શું મોટી વાત છે, એમને સાચવવાના કીધા છે તો આપણે સાચવીએ, એમાં શું મોટી વાત છે, જ્યારે માંગશે ત્યારે દાબળીમાંથી કાઢીને એમને આપી દઈશું એટલે એ પણ એમનો ખરો મર્મ જે તાત્પર્ય છે સમજી શકી નહીં. સૌથી નાના દીકરાની બહુ ચતુર અને સમજુ હતી. એને થયું સસરાજની વાતમાં કઈ ઊંડો મર્મ હોવો જોઈએ, ઊંડો મર્મ હોવો જોઈએ એટલે કે વાતમાં મર્મ હોવો એટલે કે વાતમાં રહસ્ય હોવું. એટલે એમ થયું કે સસરાજીએ આજે પાંચ દાણા આપ્યા છે એમાં કઈક તો એમ કહેવાય એટલે કે સસરાજીએ જે પાંચ દાણા આપ્યા છે એની પાછળ કઈક કઈનું રહસ્ય હોય તો જ એમને આ પાંચ દાણા આપ્યા હશે એટલે સંભળી રાખવા એ વાત તો સાચી પણ સંભળેલા દાણા વખત જતા બગડી જાય, કારણ કે તમે જો ઘણા બધા અનાજો જે છે એ વખત જતા સડી પણ જાય એટલે એને એમ વિચાર્યું કે જે આ સસરાજીએ જે દાણા આપ્યા છે એ જો માનો કે સંભળી રાખું તો માનો કે કદાચ વખત જતા બગડી પણ જાય, એના કરતા એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું, કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર
અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે, એટલે એમ થયું કદાચ માનો આ દાણા વખત જતા સમય જતા બગડી જાય, પરંતુ આને હું ખેતરમાં વવરાવી દઉં તો, કારણ કે કણમાંથી મળ એક દાણો વાવો તો એમાંથી ઘણી બધા દાણા થાય છે, કણમાંથી મળ થવું એટલે કે થોડામાંથી વધારે થવું, રૂઢિપ્રયોગ, થોડામાંથી કણમાંથી મળ થવું એટલે કે થોડામાંથી વધારે થવું, એટલે અને સસરાજીને પણ આ જરૂર ગમી જશે। આમ વિચાર કરી એણે આ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા। એક સાલ ગઈ, બીજી સાલ ગઈ, પાક પાકતો ગયો, નવો એણે ફરી ફરી વવરાવતી ગઈ, એટલે શું થયું કે એને જે પિયર દાણા મોકલાવ્યા એમાં એક વર્ષ થયું, બીજો વર્ષ થયું, અને જેમ જેમ એની ઉપજ આવે, માનો કે પાંચ દાણા વાવ્યા છે તો તમે જો એક ઘઉંનો દાણો માનો કે આપણે વાવીએ તો એમાં શું એક જ દાણો ઉગે છે? ના, ઘણા બધા દાણા ઉગે છે, તો જે વળી પાછા જે દાણા ઉગે એને બીજી વખત વવરાવે એટલે એથી વધારે ઉગે, એમ કરતા કરતા જે પાકતા જે દાણા છે એને વવરાવતી જ ગઈ એમ, અને પાક પાકતો ગયો ને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ। આ રીતે પેલા દાણા વધતા ચાલ્યા, પેલી ત્રણેય મોટી વહુ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી, પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી। પછી એક દિવસ શેઠે ચારે વહુને બોલાવીને કહ્યું, વહુ બેટા, ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો। પેલી બે વહુ કહે, એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લઈ આવીએ। એટલે જે શેઠ છે એને ચારે વહુઓને બોલાવી અને પછી કહ્યું કે વહુ બેટા, જે મેં તમને તે દિવસે પાંચ દાણા આપ્યા હતા ને એ પાંચ દાણા આપો। તો જે પહેલી બે વહુઓ છે એમણે કીધું કે એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા, કારણ કે પહેલી વહુ જે છે એને આપણને ખ્યાલ છે બારી બહાર નાખી દીધા હતા, બીજી વહુ જે છે એને ખાઈ ગઈ હતી, એટલે એમ કીધું જો તમે કહેતા હોય તો કોઠીમાંથી લાવી આપીએ। કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લઈ આવીએ। ત્રીજી વહુ કહે, સસરાજી, મેં દાણા બરાબર સાચવી રાખ્યા છે, થોભો હું ગામડી લઈ આવું। એટલે જે ત્રીજી વહુ છે એને કીધું કે જે એ પાંચ દાણા છે એ મેં સાચવી રાખ્યા છે, જો તમે કહેતા હોય તો એ પાંચ દાણા હું લઈ આવું। એમ કહીને તે ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢીને પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂક્યો, એટલે એને શું કર્યું કે તેને ઘરમાં ગઈ અને જે દાબડી છે એ લઈ આવીને એમાંથી કાઢીને જે ડાંગરના જે પાંચ પાંચ દાણા છે એને સસરાજીના હાથમાં એ પાંચ દાણા મૂકી દીધા। નાની બહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી। શેઠે કહ્યું, દીકરા તું કેમ કઈ બોલતી નથી? જા તારા દાણા લઈ આ, કેમ લાવી શકીશ ને? એટલે જે નાની બહુ છે એને કઈ જવાબ આપ્યો નહીં, પણ તે ધીમે ધીમે હસતી હતી, એટલે તેના સસરાજીએ કીધું, દીકરા તું કેમ કઈ બોલતી નથી? જા તારા દાણા લઈ આવ, લાવી શકીશ ને? એણે કહ્યું, સસરાજી, એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે, આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા, એ વધી વધીને ગાડા ફ્રાય તેટલા થયા છે। એટલે નાની બહુએ કહ્યું કે સસરાજી, જો તમારે એ દાણા લાવવા હોય તો મારે પિયર ગાડા મોકલવા પડશે, કારણ કે એ દાણા હવે પાંચ નથી રહ્યા, વધી વધીને એ ગાડા ભરાય તેટલા થયા છે। પછી નાની બહુએ એ દાણાની વાત માંડીને કહી સંભળાવી। એ પરથી ધનપાલે ત્રણેય મોટી બહુઓને કહ્યું, તમારા સૌમાં આ નાની બહુ ઠરેલ અને ચતુર છે, આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે, તમે સૌ એના સાણપણનો લાભ લેજો। એટલે એમ કહે છે કે આજે નાની બહુ છે એ તમારા સૌમાં નાની બહુ ઠરેલ અને ચતુર હોંશિયાર છે, અને આજથી આપણા જે ઘરનો જે કારભાર છે, જે વ્યવહાર જે છે એ ચલાવશે, અને તમે એના સાણપણનો એની હોંશિયારીનો લાભ લેજો। અને પછી શેઠ નાની બહુ તરફ જોઈને બોલ્યા, દીકરી, આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું, મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે, તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે, તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકશે। એટલે એમ કીધું કે આ કોઠારનો કારભાર તને સોંપું છું, કારણ કે મને ખાતરી છે કે તારા હાથમાં આવેલી લક્ષ્મી
દશમી તારા હાથમાં આવેલું ધન જે છે એ વધતું જશે, તું જ મારા ઘરની સાચી લક્ષ્મી છે, એટલે કે આ ઘરની સંપત્તિ વધતી જશે અને તું જ મારા ઘરને સાચી રીતે સાચવી શકશે. પછી એમણે ત્રીજી વહુને કહ્યું, બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો. બીજી વહુને કહ્યું, નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની. અને મોટી વહુને કહ્યું, વહુજી ઘરની સાફસૂફીની જવાબદારી તમારે સંભાળી લેવાની. પછી શેઠે બધી વહુઓને કહ્યું, સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો. એટલે કે ધનપાલ શેઠે કહ્યું કે સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે, પોતપોતાની આવડત પ્રમાણે. કારણ કે મિત્રો, દરેક વ્યક્તિ દરેક કામમાં નિપુણ હોતો નથી. અમુક વ્યક્તિ અમુક કામ સારી રીતના આવડે છે તો અમુક કામ નથી પણ સારી રીતના આવડતું. એટલે દરેક વ્યક્તિઓમાં ખામી પણ હોઈ શકે અને તેનામાં ખૂબીઓ પણ હોઈ શકે. ક્યારેય કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી. એમ પણ આપણે જાણીએ છીએ કે ઈશ્વર સિવાય આ દુનિયામાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. એટલે દરેક પોતાની સમજ પ્રમાણે, પોતાની હોશિયારી પ્રમાણે અને આવડત પ્રમાણે જો કોઈ વ્યક્તિ કામ કરે તો એ હંમેશા એ કામમાં આગળ જ હોય. એટલે જ આપણે કહીએ છીએ ને કે ભાઈ, જે વ્યક્તિને જેમાં રસ હોય એ કામ એને કરવું. કારણ કે એને એમાં રસ છે, એમાં એની ધગશ છે, એટલે એ કામ એ સારી રીતના કરી શકશે. અને માનો કે જેને રસ નથી જે કામમાં, એ પ્રાણે એને એ કામ કરવામાં આપવામાં આવે તો એટલું બધું વ્યવસ્થિત થતું નથી. એટલે શેઠે કહ્યું કે જો એમ કે તમે સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને કામ જો ઘરનું કામ કરશો ને તો ઘરની શોભા રહેશે અને તમે બધા સુખી થશો. અહીંયા તો સરસ મજાનો આપણને બોધ મળે છે. અને આપણે જો કે જો કોઈ વ્યક્તિને એને હોશિયારી પ્રમાણેનું કામ આપવામાં આવે તો એ કામ સારી રીતના નિપુણ થાય છે. મિત્રો, તો અહીંયા આપણે આ પાઠ આપણો સમાપ્ત કરીએ છીએ. ત્યારબાદ હવે આપણે આની અંદર આવતું થોડું વ્યાકરણ જોઈશું. મિત્રો, આપણે વિશેષણ આગળ વ્યાકરણ જોયું છે આપણે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા નીચે રેખાંકિત જે વિશેષ રેખાંકિત જે નીચે લીટી દોરેલો જે શબ્દ હોય એના વિશેષણનો પ્રકાર આપણે જણાવવાનો છે. તો રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ આપણે જોઈએ એ દાણા તો તે દાણે જ પૂરા થઈ ગયા. ત્યારબાદ આપણે જોઈએ તો નંબર ત્રણ, આપણે જયારે વ્યાકરણ પકડ્યા ત્યારે પણ આ શબ્દ આવ્યો હતો, વાક્ય આવ્યું હતું કે સારા
छोकरा सौने गमे सारा। तो अहीं जे छोकरा छे एना गुण दर्शाव्यो छे सारा, एनो गुण दर्शाव्यो छे, तो आ थशे गुणवाचक। विशेषण बराबर। त्यारबाद आपणे આપણે આગળ પણ એના પહેલાના પાઠમાં પણ આપણે જે વાક્ય છે એના પ્રકારો જોયા હતા। તો માનો કે આ પ્રથમ વાક્ય છે કે એ શેઠને ચાર દીકરા હતા, અહીંયા પૂર્ણવિરામ છે, તો આ વાક્ય કયું થશે? વિધાન વાક્ય। વિધાન વાક્ય માનો કે જે વાક્ય છે, દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા શું કે છે, આપી આપીને સસરાજીએ પાંચ દાણા આપ્યા। આ જે છે અહીંયા શું દર્શાવે છે? ઉદ્ગાર દર્શાવ્યો છે, એટલે આ વાક્ય થશે ઉદ્ગાર વાચક, સોરી ઉદ્ગાર વાક્ય। આ વાક્ય જે છે એ ઉદ્ગાર વાક્ય છે। ત્યારબાદ માનો કે એના પછી છે કે કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર, તો આ જે છે એ પ્રશ્ન વાક્ય। તો મિત્રો આ વાક્યના પ્રકાર જે આપણે યાદ રાખજો, એ સિવાય આ વિશેષણ જે આપણે આગળ પણ આપણે ભણ્યા હતા, જે વ્યાકરણમાં સ્પેશિયલ આપણે વ્યાકરણમાં વિશેષણ વિશેષણના પ્રકારો આપણે ભણ્યા હતા। તો હવે ત્યારબાદ આપણે આગળ એ પણ ભણ્યા હતા કે કર્તા કર્મ અને ક્રિયાપદ, એમાં પણ આપણે જોયું હતું કે એક શબ્દ તો મોહને રોટલા ખાધા, તો મોહન જે છે કર્તા, રોટલા જે છે કર્મ, અને ખાધા જે ક્રિયાપદ, બરોબર, એ પણ આપણે જોયું હતું। તો હવે આપણે અહીંયા સુધી અહીંયા આપણે આ પાઠ અને અહીંયાનો તેનું વ્યાકરણ પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ। હવે પછીના નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર।